પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે કૌભાંડ આચરાયું છે ત્યારે રાધનપુર નગરપાલિકામાં ખોટી સહી કરી 60 લાખ રૂપિયા ચૂકવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનની કામગીરી કરવાના નામે ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે 60 લાખ રૂપિયાનો ચેક આપતા રાધનપુર નગરપાલિકામાં હડકંપ મચી જવા પામી હતી। રાધનપુર નગરપાલિકા સેનેટરી વિભાગના ચેરમેન અને સેનેટરી વિભાગના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અંધારામાં રાખી કૌભાંડ સફાઈના નામે આચર્યું હતું। રાધનપુર નગરપાલિકા સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટરે પ્રકાશપુરી ગોસ્વામી દ્વારા લેખિતમાં નગરપાલિકાના હાલના પ્રમુખ મહેશભાઈ અદા અને રાધનપુર ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી કે મારા નામની ખોટી સહી કરીને ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનો ચેક આપ્યો છે। તેની કામગીરીમાં મારી ખોટી સહી કરેલ છે, આ મારી સહી નથી કે આ એજન્સી દ્વારા મેં કોઈ કામગીરી કરાવેલ નથી। રાધનપુર નગરપાલિકા જે મારી પાસે રજૂઆત છે તે લેખિતમાં તેની તપાસ કરી જે લોકો આ ગેરરીતિ કરી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું સેનેટરી વિભાગનો ચેરમેન છું, મારી જાણ બહાર રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે 60 લાખ રૂપિયાનો ખોટો ચેક આપી કૌભાંડ સફાઈના નામે આચર્યું છે જે એજન્સીને અમોએ કામગીરી આપી નથી। હું સેનેટરી વિભાગના ચેરમેન તરીકે તપાસની માંગણી કરું છું। જો આ ચીફ ઓફિસરની સામે કાર્યવાહી કરવાની માંગણી કરું છું અને તાત્કાલિક ધોરણે તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી। અમારા સેનેટરી ચેરમેન શ્રી હરદાસભાઈએ મને લેખિતમાં આપેલ કે નગરપાલિકાના સફાઈના કંઈક 60 લાખ રૂપિયાના બિલો ચૂકવી ગયેલા છે, એની તપાસ જોતાં અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ ગોસ્વામીએ મને પણ એક લેખિતમાં અરજી આપી છે કે મારી ખોટી સહી થઈ છે, તો આની નોંધ લઈ અને તાત્કાલિક અમે આની તપાસ કરી છે અને તપાસ ચાલુ છે। આની અંદર સંડોવાયેલ જે કોઈ અધિકારી હશે એને ઉપર કાયદેસરની કાર્યવાહી થશે અને અમારા શાસનની અંદર ક્યાંય પણ 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે એ અમે ક્યારેય ચલાવી લેવાના નથી। કરિયાણાની દુકાન ચલાવીને આવ્યો છું, અમારી પાસે 1 રૂપિયાની માચિસનો પણ હિસાબ હોય અને અમે 1 રૂપિયાની માચિસ પણ ગેરમૂલે ના જવા દઈએ તો લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર તો હું ક્યારે પણ ના ચલાવી શકું, તો કાયદેસર આની કાર્યવાહી થશે અને આમાં જે કોઈ સંડોવાયેલા હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। રાધનપુર નગરપાલિકામાં સેનિટેશન શાખામાં જે ભ્રષ્ટાચાર થયેલો છે એની રજૂઆત અમે પ્રમુખશ્રી અને પ્રાદેશિક કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી છે, માન્ય મુખ્યમંત્રીને કરી છે, માન્ય નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। જ્યારે તકનો લાભ લઈ ચૂંટણી જ્યારે આવી ત્યારે અમે બધા તમામ સભ્ય પ્રવાસે હોઈ ત્યારે અધિકારીએ 60 લાખના જે અમે કંપનીને ઓળખતા નથી એવી કંપનીનું કોઈ ટેન્ડર અમારા ધ્યાને આવેલું નથી એવી કંપનીને 60 લાખના મોટી રકમ ચૂકવી આપેલી છે, જે પ્રકાશપુરી તેમને પણ લેખિતમાં અરજી પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને આપી છે કે મેં આવી કોઈ પણ પ્રકારની સહી કરેલી નથી, આ બિલકુલ સહી ખોટી કરેલી છે, તો આવા અધિકારી ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ। જો સરકાર આવા અધિકારી ઉપર પગલાં નહીં લે તો અમારે નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ ધરણા ઉપર ઉતરવું પડશે તો ઉતરશું, રેલી કાઢવી પડે તો રેલી કાઢશું અને પ્રમુખશ્રીને અમારું સૂચન છે કે આ અરજીના આધારે પ્રકાશપુરીને પોલીસ ફરિયાદ કરાવવી જોઈએ અને તાત્કાલિક આની એક્શન લેવાવી જોઈએ। અમે 2 દિવસથી લેખિત આપ્યું છે કે અમને બિલની નકલ આપો, સેનેટરી શાખાના ચેરમેન હોવા છતાં પ્રમુખશ્રીની ભલામણ હોવા છતાં હજી લેખિતમાં જે બિલોની નકલ અમે માગી છે એ મળતી નથી, એ સ્પષ્ટ બતાવે છે કે આ બેને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે અને બિલો ઘરે પાકીટમાં નાખીને લઈ જાય છે, જે પોતાની ભેડીઓ એ મરતે છે અને અત્યારે પણ તમે આજની તારીખે પણ જોઈ શકો છો કે આજના 11:30 થી 12 વાગ્યા છે હજી સુધી ચીફ ઓફિસર હાજર થયા નથી, એટલે મનમાંનું વર્તન કરતા ચીફ ઓફિસરોને જે પણ કરવું પડશે એ અમે સરકાર સુધી ધ્યાન દોરશું અને લેખિતમાં અને મૌખિકમાં જ્યાં જરૂર પડશે એ સરકારને અમે ધ્યાન દોરી અને તરત આના વિરુદ્ધ પગલાં ભરાય એવી હું આશા રાખું છું। કઈ એજન્સીને પૈસા આપ્યા? એજન્સી ખોડિયાર ટૂર્સ, જે મેં જોઈ નથી, મારા ધ્યાને પણ નથી આવ્યું અને કોઈ એવી 5 મહિનામાં મેં જાહેરાત નથી આપી કે હવે આવી એજન્સીને કામ આપવા જોઈએ। માત્ર આજથી 2 વર્ષ પહેલાં એકવાર અમે ભાવ મંગાવેલા કે આપણે ડોર ટુ ડોર કચરા માટે ભાવ મંગાવીએ, એ જૂના ટેન્ડરના આધારે અમને જાણ વગર આવડું મોટું બિલનું ચૂકવણું કરેલું છે, અમારે ધ્યાને આવેલું છે અને આ જનતાના પૈસા ક્યારે આવી
ભરત સથવારાનો રિપોર્ટ રાધનપુર.